हे गाइस, वेलकम टू माय चैनल। दिस इज योर एजुकेटर ध्रुमिल। आज आपणो मैथ्स नो आ थर्ड लेक्चर छे के जेनी अंदर आपणे स्वाध्याय 1.1 જોઈશું। આની પહેલાના વિડિયોમાં આપણે એક્ઝામ્પલ નંબર 2 સોલ્વ કર્યું હતું કે જેની અંદર આપણે સમય સંખ્યાઓ કેવી રીતે શોધવી એની મેથડ ડિસ્કસ કરી હતી। તો એના જ લગતા એને રિલેટેડ દાખલા જ આપણે સ્વાધ્યાય 1.1 માં છે। સો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલો ક્વેશ્ચન આપણો છે સ્વાધ્યાય 1.1 નો કે શું શૂન્ય એ સમય સંખ્યા છે અને જો છે તો તમે એને કેવી રીતે દર્શાવશો। સમય સંખ્યાનો મતલબ શું કે કોઈ ભી સંખ્યાને હું p / q ના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકું તો એ સમય સંખ્યા થઈ। હવે 0 ને મારે સમય સંખ્યાના રૂપમાં દર્શાવવી હોય તો એક એક્ઝામ્પલથી સમજો કે માની લો કોઈ એક સંખ્યા લઉં છું, માની લો 4। તો 4 ને મારે p / q ના ફોર્મમાં દર્શાવવી છે તો મતલબ કે એવો ભાગાકાર મારે શોધવો પડશે કે જેનો આન્સર 4 આવે। એ 4/1 ભી હોઈ શકે, 8/2 ભી હોઈ શકે, 12/3 પણ હોઈ શકે। તો ત્રણેયનો આન્સર મને 4 મળવાનો છે। આના પરથી સમજવું પડે કે 0 ને મારે એવી રીતે દર્શાવવાના કે જેનો ભાગાકાર મને 0 મળે, રાઈટ? તો હું કોઈ કઈ રીતે લખી શકું 0/1, 0/2, 0/3, 0/-1, રાઈટ? 0 ને કોઈ પણ સંખ્યા મળે આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ તો આન્સર આપણને 0 જ મળવાનો। તો આ જે સ્વરૂપ છે એ કયું છે? p/q નું, 0 નું p/q નું સ્વરૂપ। તો 0 એ સમય સંખ્યા છે, આના પરથી સાબિત થઈ શકે। સો એને આપણે આ રીતે દર્શાવી શકીએ। તો હા, 0 એ સમય સંખ્યા છે। સેકન્ડ ક્વેશ્ચન એમ કહે છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો। હવે 6 સમય સંખ્યા શોધવી હોય તો છેદ કેટલો હોવો જોઈએ? સમય સંખ્યાઓ કરતા 1 વધારે। સો આપણે 3 ને 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના, તો શું મળે? 7 3 21/7, મતલબ 21/7। 4 ને પણ 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના, તો આપણને મળે 28/7। એટલે આ બે પોઈન્ટ વચ્ચેની 6 સંખ્યા શોધવાની છે। તો 22/7, 23/7, 24/7, 25/7, 26/7 એન્ડ 27/7। 1 2 3 4 5 6, આ 6 સમય સંખ્યાઓ છે। નંબર 3rd એક્ઝામ્પલ, નંબર 3rd ક્વેશ્ચન પણ સેમ છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો। 5 હોય તો એનાથી છેદ કેવો જોઈએ? 1 વધારે। 5+1=6। તો 3/5 ને 3/5 ને 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના, તો 6 3 18, 18/5/6। હવે તમને ખબર છે કે અંશનો છેદ હંમેશા ક્યાં આવી જાય? છેદમાં। તો 18/5 × 6 કરીશ એટલે શું મળશે? 30, રાઈટ? અને 4/5 ને 6 વડે ગુણીએ અને 6 વડે ભાગીએ તો આપણને મળે 6 6 24/5/6। તો અંશનો છેદ ક્યાં આવી જાય? છેદમાં, ધેટ ઇઝ 24/30। હવે આ બેની વચ્ચે 5 પોઈન્ટ શોધવાના છે, ધેટ ઇઝ 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30। તો આ 5 આપણા આન્સર છે। ફોર્થ ક્વેશ્ચન છે કે વિધાનો ખરા ખોટા છે કે નહીં તે સમજાવો। નંબર 1 ક્વેશ્ચન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। દરેક પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર, એ હંમેશા પૂર્ણ સંખ્યા છે, હોલ નંબર। હવે નેચરલ નંબર એટલે શું? 1 to infinity, અને હોલ નંબર એટલે 0 to infinity। હા, દરેક નેચરલ નંબર એ હોલ નંબર છે, કારણ કે દરેક નેચરલ નંબર હોલ નંબર ની અંદર આવી જાય। તો આ વિધાન સત્ય છે। સેકન્ડ ક્વેશ્ચન છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, મતલબ કે જે ઇન્ટીજર્સ છે માઇનસ ઇન્ફિનિટી થી લઈને પોઝિટિવ ઇન્ફિનિટી સુધી જે પૂર્ણાંકો છે આપણે કહીએ છીએ, તેને ઝેડ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ, એ 1 to infinity માં આવે। દરેક નહીં, 0 થી infinity સુધીના બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંકો છે, પણ 0 થી આ બાજુની જે સંખ્યાઓ છે એ પૂર્ણાંક, એ પૂર્ણ સંખ્યા છે નહીં। તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી। નંબર 3rd છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। ના, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે માની લો આપણે આમ જોઈએ, સંખ્યા રેખા ઉપર જોઈએ તો દેટ ઇઝ 0 1 2 3, આ બધી પૂર્ણ સંખ્યાઓ છે। આમને હું p/q ના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકું, માની લો 5 1/1, ઓર યુ કે સે 5/5, 6/6, તો મને આન્સર 1 મળશે। પણ આ બે ની વચ્ચે પણ એવી કોઈ સમય સંખ્યા હોય કે જેને પૂર્ણ સંખ્યા આપણે દર્શાવી નથી શકતા, 1/2 એટલે માની લો 2/3 થઈ ગયું, તો એ ક્યાં આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈશું?
So it is not possible to represent every whole number in the form of this rational numbers. के जरूरी नथी के दरेक जे समय संख्या हुए ए पूर्ण संख्या हुए. आनु उल्टू था है. दरेक पूर्ण संख्या है समय संख्या छे. क्योंकि तमे एने p by q ना फॉर्म में रिप्रेजेंट करी सको छो. राइट. सो अहियां स्वाध्याय 1.1 तमारो कंप्लीट थाय छे. नेक्स्ट लेक्चर में आपणे जोईशुं असमनी संख्याओ. वीडियो गम्यो होय तो लाइक करजो, शेयर करजो, सब्सक्राइब करीने पेलो बेल आइकन जरूरथी दबाई देजो, अने जो क्वेश्चन होय तो कमेंट बॉक्स में पूछी सको छो. मळीए नेक्स्ट लेक्चर में.